નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું એમ નો પેપર જેની અંદર વિભાગી માનસિક ક્ષમતા કસોટી એકથી નેવું નેવું મિનિટ અને નેવું ગુણ રહેશે શાળાકીય યોગ્યતા કસોટી જેને આપણે કહીએ છીએ એસટી તેના મિત્રો એકાણું થી એકસો ને મિનિટ અને નેવું ગુણ રહેશે આમ ટોટલ એકસો ને એસી પ્રશ્નો એકસો ને મિનિટ અને એકસો ને ગુણ જે છે તે રહેશે

ત્રણ ભાગે પાંચ અને ત્રણ ભાગે ચારની વચ્ચે આવતી સન્મય સંખ્યા જે છે એ સન્મય સંખ્યા કઈ છે તો આવશે ચૌદ ભાગ્યા વીસ ઋણ ત્રણ ભાગ્યા દસના વ્યસ્ત વ્યસ્તનો વિરોધી સંખ્યા ખાસ જોવાને જો વ્યસ્ત અને પછી તેની વિરોધી સંખ્યા આપણે જે છે તે લખવાની રહેશે તો આવશે દસ ભાગ્યા ત્રણ બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત છાસઠ છે તો આ બે પૂર્ણ સંખ્યા નો ગુણોત્તર બે જેમ પાંચ હોય તો સાત ઓછા છ એક બરાબર પંદર હોય તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી પાંત્રીસ વાગ્યા તેત્રીસ ત્યાર પછી વાત કરીશું આગળ પ્રશ્ન નંબર પંચાણું અહીં આપણને ઉપરની આકૃતિમાં x લંબચોરસ ના વિકીર્ણ એકબીજાના બિંદુઓમાં છેદે છે તો આરઓ બરાબર ટુ એક્સ પ્લસ ચાર તથા ઓટી બરાબર ત્રણ એક્સ પ્લસ એક હોય તો અહીં એક્સ બરાબર જે છે તેની કિંમત કેટલી હશે તો ત્રણ હશે રૂપિયા સાતસોની મૂળ કિંમત ધરાવતી વસ્તુ કેટલા ટકા જે છે તે નફો થશે તો ચાર ટકા એક વ્યક્તિની વાર્ષિક આવકમાં એક લાખ ચોપન હજાર થઈ તો આ વ્યક્તિના વધારા પહેલાની વાર્ષિક આવક જે છે તે આવક કેટલી હશે તો એક લાખ ચાલીસ હજાર હશે તો એનો આપણે જે છે તે વિદ્યાર્થી મિત્રો દસ ટકા કર્યું અને એમાંથી જ આ વિદ્યાર્થી મિત્રો આપણે તેના કાઢ્યા અહીં તેર હજાર આઠસો ને ચોવીસનું ઘનમૂળ જોઈએ તો ઘનમૂળ કેટલું આવશે ચોવીસ આવશે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર સો એક મોટર સાયકલની કિંમત એસી હજાર છે આ મોટર સાયકલને ખરીદ્યા બાદ પ્રતિવર્ષે વર્ષે દસ ટકા કિંમતમાં ઘટાડો થાય છે તો બે વર્ષ પછી તેની કિંમત જે છે તે કિંમત કેટલી રહેશે તો ચોસઠ હજાર આઠસો રહેશે પ્રશ્ન નંબર એકસો એક મિત્રો અહીં એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ બરાબર ચાલીસ શૂન્ય જે છે શૂન્ય આવશે બે આવશે બાજુ નું માપ પાંચ મીટર છે તો સમઘન ઘનફળ જે છે તે ઘનફળ કેટલું થશે તો એકસો ને પચીસ ઘન મીટર થશે ત્યાર પછી વાત કરીશું એકસો ત્રણ ચોરસ

તે ખાલી જગ્યા થાય તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં એ આવે છે એક ભાગ્યા છ એકસો છ એક વેપારી એક ચોપડામાં વેચાણ ઉપર બે રૂપિયા નફો કરે છે જો આ જ વેપારી એક નોટબુકના વેચાણ ઉપર એસી પૈસા ખોટ કરે છે જો વેપારીએ બે ડઝન ચોપડા અને ત્રણ ડઝન નોટબુકનું વેચાણ કર્યું હોય તો વેપારીને નફો થશે કે ખોટ થશે તો મિત્રો ઓગણીસ રૂપિયા અને વીસ પૈસા જે છે તે નફો થશે કાર એક લિટર પેટ્રોલનો ઉપયોગ કરી અઢાર કિલોમીટર અંતર કાપે છે ચાર પૂર્ણાંક બે તૃતીયાંશ લિટરનો ઉપયોગ કરતા કેટલો કિલોમીટર જે છે તે કાપશે તો ચોર્યાસી એટલે કે બી સાચો જવાબ છે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે એક સહી દોરેલો છે બરાબર છે તો આ કેટલા અંશ જે છે તેટલા અંશનો ખૂણો થશે બરાબર છે તો સાહીઠ અંશનો ખૂણો થશે

બાખરવાલ ઘેટો કયા રાજ્યની અંદર જોવા મળે છે તો જમ્મુ કાશ્મીર મને ઓળખો હું તાપમાનનું માપન કરતો સાધન છું તો કયો આવશે થર્મોમીટર એટલે કે ડી જવાબ જે છે તે આપણો સાચો બનશે નીચેનામાંથી કયો ઉષ્મા વહનની રીતથી ગરમ થતું નથી તો દૂધ એસિડ સ્વાદે કેવા હોય છે તો ખાટા હોય છે જાસૂદના ફૂલનું સૂચક બેઝિક દ્રાવણને કેવું બનાવે છે તો લીલું બનાવે છે કાગળનું સળગવું એક કેવા પ્રકારનો ફેરફાર છે તો એ રાસાયણિક ફેરફાર છે ત્યાર પછી વાત કરીશું આગળ ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકો જે છે એ ઘટકોને શું કહેવાશે તો એમને ચેન્દ્રીય પદાર્થ કહેવાશે અળિયું શ્વસન જે અળસિયું છે એ અળસિયું શ્વસન શાના દ્વારા કરે છે તો વિદ્યાર્થી મિત્રો ભીની અને ચીકણી ત્વચા દ્વારા કરે છે વિદ્યાર્થી મિત્રો આ પેપર બે હજાર એકવીસ બાવીસની અંદર પૂછાયેલું છે એટલે તમને આ વખત પણ બહુ કામ લાગશે રુધિરમાં ખાલી જગ્યા હોય છે જે શરીરની અંદર પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે તો કોણ લડશે જેને આપણે કહીએ છીએ નીચેનામાંથી એક કાકડી નીચેના પૈકી કયા સાધનની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ જે છે તે થતો નથી તો ટોર્ચની અંદર માટીની ઉપર નીચે એને પોચી કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને શું કહેવાય તો ખેડાણ કહેવાશે મને ઓળખો મારા દ્વારા ખેતરમાંથી નીંદણ જે છે તે નિંદણ દૂર કરી શકાય છે તો કોણ આવે ખરપિયો એટલે કે ડી આવશે ટાઈફોઈડ સાના દ્વારા થાય છે તો ટાઈફોઈડ એ બેક્ટેરિયા દ્વારા થાય છે શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય તો આથવણ કહેવાશે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ જે છે તે કેટલું હોય છે તો ઇઠોતેર ટકા કયા રેસાને કૃત્રિમ રેશમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ કૃત્રિમ જે છે બરાબર છે તો કૃત્રિમ ની અંદર આવશે નાયલોન આવશે બરાબર છે બીજા જે અહીં આપણને કપાસ અને ઊન આપ્યું છે બરાબર છે એ કેવા છે તો આ કુદરતી આવશે વિદ્યુત સુવાહક પદાર્થ શોધો તો એની અંદર આવશે સ્ટીલનો તાર નીચેના પૈકી કઈ ધાતુ સામાન્ય રીતે તાપમાને જે છે તે પ્રવાહી જોવા મળે છે તો આવશે મર્ક્યુરી સી એસઓ ફોર પ્લસ મિત્રો અહીં ઝેડ એન ઇટ્સ ગીવ ખાલી જગ્યા પ્લસ સી યુ તો એકસો ચોત્રીસમાં શું આવશે ઝેડ એન એસઓ ફોર મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યા જે છે તે ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે તો બેઝિક નીચેના પૈકી કોનો પુનઃ અ પ્રાપ્ય કુદરતી નું પૂરું નામ શું થશે તો કોમ્પ્રે નેચરલ ગેસ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને ખાલી જગ્યા કહે છે તો તેને દહન કહે છે

કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તો તેને શું કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તેને શું કહેવાશે રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે નિશ્ચિત કાર્યકર્તા કોષોનો સમૂહ હોય તો એ સમૂહને શું કહેવાય તો તેને પેશી કહેવામાં આવે છે ગાલના કોષમાં શું જોવા મળતું નથી તો કોષ દિવાલ પ્લાસ્ટિકના મુખ્યત્વે કેટલા પ્રકાર જે છે તે પાડવામાં આવે છે તો બે પ્રકાર પાડવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો છેતાલીસ રાણીની વાવ કયા વંશના શાસનકાળની અંદર બનાવવામાં આવી હતી તો સોલંકી વંશ ભીમદેવના મિત્રો સમયની અંદર ભીમદેવની જે પત્ની હતી રાણી ઉદયમ હતી તેમણે બંધાવી હતી સલ્તનત કાળની અંદર વંશને શાસનકાળને આપણે મિત્રો ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સાચો ક્રમ જે છે તે કયો આવશે તો ગુલામ વંશ ખલજી વંશ તુઘલક સૈયદ અને લોધી નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તો હુમાયુ અવસાન જલાવડ વિસ્તારના પશુપાલકો એક વિશેષ પ્રકારનો રાસ રમે તો આ રાસને શું કહેવાય હુડો ગઢ કટંગાના ગોળ રાજ્યના આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો તો સિત્તેર હજાર પોઠના સમૂહ જે છે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાતો તો તો ટાંડુ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી બરાબર છે ઉતાવળ ન કરવી પ્રશ્ન લખવામાં તો મીરાબાઈ વૈષ્ણવજન એ ખોટી છે વૈષ્ણવજન છે નરસિંહ મહેતાનો આવશે કથક શબ્દ સાના ઉપરથી ઉતરી આવેલો છે તો કથા ઉપરથી નીચેનામાંથી પ્રથમ પેશવા જે છે તે કોણ હતો તો બાલાજી વિશ્વનાથ જે છે તે પ્રથમ પેશવા હતો

હજારીબાગની આસપાસ આદિવાસીઓનો કયો સમૂહ રહેતો હતો તો સંથાલ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ડી અહીં લખનઉ તો બેગમ હજરાત બિહાર તો કુંવરશી અને દ્વારકા તો જોધા માણેક ત્રણે ત્રણ સાચા છે એમ ત્યાર પછી આગળ વાત કરીશું કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવાય તો અમદાવાદ આવશે અને નીચેનામાંથી એકલ સંસાધન જે છે તે કયું છે તો ક્રાયોલાઇટ છે એકલ એટલે મિત્રો એક જ જગ્યાએથી મળી આવતો હોય તેને કહેવાય 166 એશિયાની સૌથી મોટી સૌર ઊર્જા યોજના કયા રાજ્યની અંદર છે તો મધ્યપ્રદેશ ત્યારબાદ આગળ વાત કરીશું 167 દિવેલાના ઉત્પાદનની અંદર વિશ્વનો ભારતનો વિશ્વની અંદર કયો દેશ પ્રથમ ક્રમે આવે છે તો ભારત આવશે સિલિકોન વેલી જે છે તે ક્યાં આવેલું છે તો કેલિફોર્નિયાની અંદર આવેલો છે અને ભારતનું સિલિકોન વેલી પૂછાય તો આવે બેંગ્લુરુ આપણા દેશની અંદર લોકસભાની સીટો પાંચસો છે અને આપણા દેશની રાજ્યસભાની સભાની બસો ને પચાસ સીટો એટલે કે સભ્યો છે તો આ બંને સાચા છે બરાબર ભારતના સર્વોચ્ચ અદાલતનો આરંભ જે છે એ આરંભ ક્યારે થયો હતો તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ લશ્કર ની અંદર ભારતીયોને ઊંચામાં ઊંચો કયો હતો તો ગળી અને પૂછાય હોદ્દો કપાસ આપણું ગુજરાત પશ્ચિમ ભારતમાં આવેલો છે ગુજરાતનો નો પાંડરવાડા વર્તમાન સમયની અંદર કયા જિલ્લાની અંદર આવેલું છે તો મહીસાગર આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ડેલહાઉસી નીચેના માંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે તો વિદ્યાર્થી મિત્રો કયો આવશે જેને એક વખત ઉપયોગ કરી પછી વપરાય વાપરી શકતા નથી સમુદ્રની અંદર ભરતી આવે છે કારણ કે સમુદ્રની સપાટી પર સૂર્ય ચંદ્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે તો ઘઉં ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ તો ટાટા આયરન એન્ડ સ્ટીલ કોઈપણ દેશનો શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે તો કેવો દેશ કહેવાય તો બિન સંપ્રદાય નીચેનામાંથી કાયમી ગૃહ કયું છે તો રાજ્યસભા વિદ્યાર્થી મિત્રો તો આ બે હજાર બાવીસની ની અંદર લેવાયેલું પ્રશ્નપત્ર છે અને આ તેની ફાઇનલ આન્સર કી છે આના આધારે આપણે જવાબો જોયા